સુરત શહેરમાં રોજે રોજ આગની ઘટનાઓ બની રહી છે, ત્યાં સુરતમાં શોપિંગ સેન્ટરની ઓયો હોટલમાં આગ લાગી, જેને કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની જ્વાળાઓ ઊંચે સુધી દૂર દૂર સુધી ઉડતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં ફાયરે ઘટનાસ્થળે દોડી આગ પર કાબુ મેળવ્યો છે. વાત કરી રહ્યા છીએ પર્વત ગામ વિસ્તારની. સુરતના પર્વત ગામમાં આવેલા મીડા સ્ક્વેર નામના કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે ચાલતી ઓયો હોટલમાં ભીષણ આગ લાગી હતી. સ્ટોરેજ રૂમમાં આવેલા એસીના ડકમાંથી આગ લાગી હતી. તેથી પીઓપી, ગાદલા, ચાદરો સહિત એસીનું વાયરિંગ સળગવા લાગ્યું હતું. આગ એટલી ઝડપથી બિલ્ડિંગના એલિવેશન સુધી પહોંચી ગઈ, તેથી સમગ્ર હોટલ અને બિલ્ડિંગ આગની લપેટમાં આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેથી આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સુરત ફાયર બ્રિગેડને જાણ થતાં ચાર સ્ટેશન ડિંડોલી, ડુંભાલ, માન દરવાજા અને પૂણા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર જવાને ઓક્સિજન માસ્ક સહિતનો સામાન પહેરીને ભારે જેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હોટેલમાં રહેલા બે ગેસ્ટ સહિત એક સ્ટાફના માણસ ફસાયો, જેઓનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયો હતો. બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગમાં કોઈ ઇજા જાનહાની ન સર્જાવાનું સામે આવ્યું છે. તો ઓયો હોટલમાં લાગેલી આગને પગલે હોટલનું ઇન્ટિરિયર બળીને ખાક થઈ જવા પામ્યું છે, જેમાં લાખો રૂપિયા નુકસાન થવા પામ્યું છે. પરંતુ કોઈ જાનહાની ન થતાં લોકોને તંત્રએ હાશકર અનુભવ્યો છે. બ્યુરો રિપોર્ટ, જી10 ફેડ્યુઝ.